नमस्कार दर्शक मित्रों, मंतव्य न्यूज साथे हूं છું શિવાંગીને સ્વાગત છે આપનું ન્યૂઝ લાઈવમાં વાત કરીએ। બ્રેકિંગ ન્યૂઝ સામે રાજ્ય અમદાવાદ તરફથી અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો, શહેરમાં વધુ એકવાર કોરોના વિસ્ફોટ થયો છે। માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારમાં મોટો વધારો નોંધાયો છે। એએમસી દ્વારા નવા 21 વિસ્તારોને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મૂકવામાં આવ્યા છે। શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યામાં વધારો, 65 પર પહોંચી છે હાલ માઇક્રો કન્ટેનમેન્ટની સંખ્યા। अमदावाद में हाल कुल 65 विस्तारों माइक्रो कंटेनमेंट झोन हेठळ छे, जेमांथी छेल्ला 24 कलाकमांनी वात करवामां आवे तो 21 विस्तारोने माइक्रो कंटेनमेंट झोन में मूकवामां आव्या छे। जे रीते सतत कोरोना अने ओमिक्रोन वकरी रह्यो छे, अमदावाद में सौथी वधु केस नोंधाई रह्या छे, त्यारे तंत्र द्वारा आ महत्वनो निर्णय करवामां आव्यो छे। तो बात करिए अंगेश माहिती माटे विशाल मेहता आपणी साथे अमदावादथी सीधा जोड़ी गया छे। विशाल, जे रीते अमदावादमां कोरोनाना केसो सतत वधी रह्या छे तो बीजी तरफ माइक्रो कंटेनमेंट झोन पण सतत वधी रह्या छे, शुं वधु विगतो? शिवांगी, जे रीते सतत माइक्रो कंटेनमेंट झोन में वधारो थई रह्यो छे एटले सीधा ज जोईए तो कोरोनाना केस में अमदावादमां सौथी वधारे वधारो थई रह्यो छे। महत्वनुं छे के जे रीते कोरोनानी अंदर अत्यारे हालमां वधारो नोंधाई रह्यो छे तेने लईने अत्यारे गुजरातमां जेटला केस आवे छे तेने लईने अमदावादमां 50%थी वधारे केसो आवता होय तेवुं जोवा मळी रह्युं छे। महत्वनुं छे के अमदावादमां वधी रहेला केसोने पगले महानगरपालिका एटले के कोर्पोरेशन द्वारा सक्रिय कार्यवाही करवामां आवी रही छे। सतत केसो વધવાના કારણે અને ગુજરાતના 50%થી વધારે કેસ અમદાવાદમાં આવવાના કારણે ક્યાંક ને ક્યાંક તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે અને તંત્ર દ્વારા એક જ કાર્યવાહી કરવામાં આવી રહી છે કે કેવી રીતે કેસોને ઘટાડી શકાય। એટલે પ્રાથમિક તબક્કે અલગ અલગ વિસ્તારની અંદર ટેસ્ટિંગ અને ટ્રેસિંગ ડોમ બનાવવામાં આવે છે અને સાથે જ માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભા કરવામાં આવે છે। અમદાવાદમાં કેસ વધવાના કારણે છેલ્લા 24 કલાકમાં 21 નવા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન અમદાવાદ વિસ્તારમાં ઉભા કરવામાં આવ્યા છે, જેમાં पश्चिम विस्तार में सौथी वधारे माइक्रो कंटेनमेंट झोन आवेला होवानुं बहार आव्युं छे। अत्यार सुधीमां अमदावादमां माइक्रो कंटेनमेंट झोननो आंकड़ो 65 पर पहोंची गयो छे, एटले के अलग अलग 65 विस्तारनी अंदर माइक्रो कंटेनमेंट झोन कोर्पोरेशन द्वारा उभा करवामां आव्या छे અને કોર્પોરેશન દ્વારા સતત એક જ સૂચના આપવામાં આવી છે કે કોવિડ ગાઈડલાઈનનું પાલન કરવામાં આવે અને સાથે જ જો જે વિસ્તારની અંદર માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન ઉભા કરાયા છે તે વિસ્તારના તમામ લોકોને બહાર નીકળવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે અને સાથે જ તેમની સારવારની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। પરંતુ એ ખૂબ જ ચિંતાજનક વાત કહી શકાય કે ગુજરાતના જેટલા પણ કેસ આવી રહ્યા છે તેના 50%થી વધારે કેસ અમદાવાદ શહેરમાં આવી રહ્યા છે અને તેના કારણે ક્યાંક ને ક્યાંક અમદાવાદ તંત્રની ઊંઘ હરામ થઈ ગઈ છે અને આવનારા સમયમાં કપરી પરિસ્થિતિનું સર્જન થાય તેવી શક્યતાઓ ચોક્કસથી દેખાઈ રહી છે। એટલે આ તમામ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ના માત્ર તંત્રએ પરંતુ જનતાએ પણ જાગૃત થઈ અને એસઓપીનું પાલન કરવાની તાતી જરૂરિયાત પડી છે। ચોક્કસથી વિશાલ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો વાત કરીએ અમદાવાદમાં સતત કોરોનાના કેસો અને ઓમિક્રોનના કેસો વધી રહ્યા છે તેની વચ્ચે માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોમાં પણ વધારો થયો છે। છેલ્લા 24 કલાકમાં 21 વિસ્તારને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન હેઠળ મુકાયા। અત્યારે શહેરમાં કુલ 65 સંખ્યા માઇક્રો કન્ટેનમેન્ટની થઈ ગઈ છે। તો બીજી તરફ માઇક્રો કન્ટેનમેન્ટમાં મુકાયા બાદ જે તે વિસ્તારમાં જો એસઓપી અને જે નિયમો આપ્યા હોય તેનું કડકમાં કડકપણે પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે તેવું પણ તંત્રનું કહેવું છે।